હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષયમાં ધોરણ 8માં જે વ્યાકરણ ગ્રામર આવે છે તેમાં શરૂઆતનો ટોપિક હતો જે રિવિઝન, તેમાં આપણે પોઝિટિવ્સ, એપોસ્ટ્રોફીસ અને કન્જક્શન આ ત્રણ વસ્તુ વિશે ચર્ચા કરવાની અને એની એક્સરસાઇઝ જોઈશું. તો સૌ પ્રથમ આપણે આમાં પોઝિટિવ્સ, પોઝિટિવ્સ એટલે સંબંધક રૂપો, હું, મારું, તું, તારું, તે, તેનું, આપણે, આપણું, અમે, અમારું, આવા આપણે શબ્દ બોલતા હોઈએ છીએ તો એ બધા સંબંધક રૂપો છે. તો સંબંધક રૂપોમાં આવ ઇન શોર્ટ આપણે સમજવું હોય તો આય હું, તો માય મારું, વી અવર એટલે કે અમે અમારું, યુ યોર તમે તમારું અથવા યુ યોર તું તારું, ધે ધે એટલે તેઓ તેઓનું, એવી રીતના એક થી જાજા નામ હોય જેમ કે રાજ એન્ડ રેશમા, તો એક કરતા જાજા નામ એટલે ધ્યેય, તો તેઓનું એટલે ધ્યેય, તો આ ધ્યેયનું ધેર થાય, એક કરતા જાજા નામ હોય એના માટે પણ ધેર થાય. એવી રીતના હી, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, એવી રીતના હી તરીકે પુરુષ નામ હોય રાજ તો હિઝ, રેશમા તો હર, એ કેટ તો ઇટ્સ, તો આ રીતના આપણે સંબંધક રૂપો વાપરી શકીએ. આગળ વધીએ ત્યાર પછી તો સંબંધક રૂપોની આપણે ચર્ચા કરી, આપેલા છે આય, માય, વી, અવર, યુ, યોર, ધેર, ધેર, રાજ એન્ડ રેશમા તો ધેર, હી અથવા રાજ તો હિઝ, સી અથવા રેશમા તો હર, ઈટ અથવા કાવ તો ઇટ્સ, તો આ રીતના સંબંધક રૂપ આવે. ત્યાર પછી આવશે પોસ્ટ ઓફિસ, હું એમ કહું કે આ રાહુલ ની કાર છે તો ધીસ ઇઝ રાહુલ કાર, આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતના પોસ્ટ ઓફિસ વપરાય તો ધીસ ઇઝ કાર ઓફ રાહુલ, અને પોસ્ટ ઓફિસ બનાવવું હોય તો ધીસ ઇઝ રાહુલ કાર, તો રાઉલ્સમાં એપોસ્ટ્રોફીસ લગાડવો પડે જે આપણે નિશાની આપેલી છે. એ રીતના ધેટ વોઝ માય ફાધર્સ કાર, કે પેલી મારા પિતાજીની કાર હતી, તો નોની નુના કોઈ વ્યક્તિની વસ્તુ હતી તો એપોસ્ટ્રોફીસ એમાં વાપરી શકીએ. અહીં આપણે સંબંધક રૂપ વાપરીએ એવી રીતના એપોસ્ટ્રોફીસ વપરાય. ત્યાર પછી આવે છે આપણું ત્રીજું રૂપ છે કન્જક્શન, તો કન્જક્શન એટલે સંયોજકો, કે બે થી વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, સ્થળ, શબ્દ, શબ્દ સમૂહ, બે વાક્યો એને જોડવા માટે વપરાતા શબ્દો એટલે સંયોજકો, સંયોજન એટલે કે જોડાણ માટેના, એને ઇંગ્લિશમાં કન્જક્શન આપણે કહીશું. તો આપણે એન્ડ, બટ અને ઓર એવા ત્રણ કન્જક્શન વિશેની ચર્ચા કરવાની છે. તો એન્ડ ક્યાં વપરાય, કોઈ બે વ્યક્તિના નામ હોય, બે વસ્તુ હોય, બે સ્થળ હોય, બે શબ્દ હોય, બે શબ્દ સમૂહ એને જોડવા માટે એન્ડ વપરાય. તો આપણે પેલું વાક્ય જોવો કે રામ એન્ડ રહીમ આર ડોક્ટર, આપણે ઇન શોર્ટમાં જોઈએ તો છૂટા છૂટા રામ ઇઝ એ ડોક્ટર, રહીમ ઇઝ એ ડોક્ટર, તો બે અલગ વ્યક્તિ છે પણ એનો ઓકે જે બિઝનેસ છે, વ્યવસાય છે, એ બે નો સેમ છે. તો બનાવવું હોય તો રામ એન્ડ રહીમ, અને ઇઝ ને બદલે અહીંયા આર, અને ડોક્ટર બદલે ડોક્ટર્સ થઈ જાય. તો આ રીતના આપણે ઈ સિવાય ઓર છે, બે માંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવી હોય તો ઓર વપરાય છે. તો જોઈએ ડિટેલમાં આપણે કે મનોજ વિલ બાય ટીવી ઓર મોબાઈલ ફોન, કે મનોજ છે ટીવી અથવા મોબાઈલ ફોન ખરીદશે, બેમાંથી એકની પસંદગીની વાત હોય તો અથવાનો ભાવ હોય ત્યારે ઓર. ત્યાર પછી માય ગ્રેન્ડ ફાધર ઇઝ ઓલ્ડ બટ હેલ્ધી, કે મારા દાદાજી છે એ ઓલ્ડ એટલે વૃદ્ધ છે અને તંદુરસ્ત છે, તો વૃદ્ધ છે છતાં પણ તંદુરસ્ત છે, તો છતાંનો ભાવ હોય ત્યારે આપણે બટ મૂકી શકીએ. તો જોઈ શકીએ મારા દાદાજી વૃદ્ધ પણ તંદુરસ્ત છે. તો આ રીતના આપણે એન્ડ, ઓર અને બટ વિશેના કન્જક્શનની ચર્ચા કરી. આ બધી બાબતની હવે આપણે એક્સરસાઇઝમાં છણાવટ ભરી, સમજદારી વાપરી અને એનું જે જ્ઞાન છે એ મેળવશું. આગળ વધીએ આપણે તો આપણે અહીં જે ગ્રામરમાં જે રિવિઝન આવે છે, રિવિઝનમાં સંબંધક રૂપો વિશે વાત કરી, તેમાં તમે જોઈ શકો છો પેલો પુરુષ એકવચન આય, એમાં સામે આપેલું છે આયનું માય, યુનું યોર, હીનું હિઝ, સીનું હર, ઇટનું ઇટ્સ, એવી રીતના બહુવચન વાળા હોય તો વી અવર, યુ યોર, ધે ધેર, તો એક કરતા જાજા નામ હોય તો પણ એમાં ધેર વાપરી શકીએ. તો આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય હાઉસ, તો આયનું માય થયું. યુ આર અ ટીચર, તમે શિક્ષક છો. ધીસ ઇઝ યોર ક્લાસ, તો યુનું યોર. હી ઇઝ નીરવ, ધેટ ઇઝ હિઝ બાઇસિકલ, હીનું હિઝ. સી ઇઝ અ ટીચર, તો ધીસ ઇઝ હર ક્લાસ, તો સીનું હર. ઇટ ઇઝ એન એલિફન્ટ, તો ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક, તો ઇટનું ઇટ થયું. વી આર ચિલ્ડ્રન, અમે બાળકો છીએ, તો ધીઝ આર અવર ટોયઝ, વીનું અવર. તો એવી રીતના યુ આર અમી એન અમિત, કે તમે અમી અને અમિત છો પણ તમારો કરતા તો યુ છે, તો યુનું ધીસ ઇઝ યોર અંકલ, આ તમારા કાકા છે. તે આર પીપલ્સ, તેઓ વિદ્યાર્થીઓ છો.
છે તો ધેટ ઇઝ ધેર સ્કૂલ, તો તેઓની શાળા એટલે ધેર સ્કૂલ. આ રીતના આપણે સંબંધક રૂપો વિશે ચર્ચા કરી. ઇન શોર્ટ, આઈ, માય, વી, અવર, યુ, યોર, ધે, ધેર, હી, ઇઝ, સી, હર, ઇટ, ઇટ્સ. અને ત્રીજો પુરુષ એકવચનનું કોઈ નામ હોય પુરુષનું તો હીનું, હીઝ. સ્ત્રીનું નામ હોય તો સીનું, હર. પ્રાણી પક્ષી કોઈ જીવ કે કોઈ કીટકનું નામ હોય તો ઇટનું, ઇટ્સ આવે. અને એક કરતા જાજા નામ માટે ધેર વાપરવું. તો આગળ જોઈએ હવે આપણે એપોસ્ટ્રોફીએસ. તો એપોસ્ટ્રોફીએસ એટલે સમજીએ ડિટેલમાં કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો કોઈ વસ્તુ સાથેનો સંબંધ, કે વ્યક્તિનો વ્યક્તિ, વ્યક્તિનો પ્રાણી કે પક્ષીના અવયવને દર્શાવવા માટેની વાત હોય ત્યારે એપોસ્ટ્રોફીએસ વાપરી શકીએ. તો આગળ જોઈએ એમાં આપણે જેમ આપણે જોઈ શકીએ છીએ કે ઇઝ રીમાસ અંકલ, તે રીમાના અંકલ છે. સંબંધ બતાવ્યો, ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, પેલું અતુલનું ઘર છે. તો માલકી બતાવી, ધીસ ઇઝ મંકીઝ ટેલ, કે આ વાંદરાની પૂંછડી છે, એટલે એનો શરીરનું અંગ બતાવ્યું. ઇટ ઇઝ મોનાસ હેન્ડ, આ મોનાનો હાથ છે, તો એના શરીરનું અંગ અવયવ બતાવ્યું. તો આ રીતના એપોસ્ટ્રોફીએસ જોયું આપણે. હવે ત્યાર પછી આવે છે કન્જંક્શન. તો જોઈએ સંયોજકો કોને કહેવાય. તો બે શબ્દો, બે શબ્દ સમૂહ કે બે વાક્યને જોડવા માટે કન્જંક્શન એટલે કે સંયોજકનો ઉપયોગ થાય છે. એન્ડ એટલે અને. તો અહીં જોઈએ અનેનો ભાવ, રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ, એક કરતા જાજા વ્યક્તિને એન્ડ વડે જોડી શકાય. સીમા હેઝ એ સ્કૂટર, સીમા હેઝ એ બાઇસિકલ, એવું વાક્ય હોય તો સીમા પાસે બે વસ્તુ છે, તો બે વસ્તુને એન્ડથી જોડવાની. સીમા હેઝ એ સ્કૂટર એન્ડ એ બાઇસિકલ. તો જય ઇઝ ટોલ, અને પાછું એમાં એમાં જય ઇઝ સ્ટ્રોંગ હોય તો એનું જે કન્જંક્શન વાપરીને વાક્ય બનાવો, તો જય ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ, એક વ્યક્તિની બે વિશેષતા આપી છે એટલે એની વચ્ચે એન્ડ આવ્યું. ગો હોમ, ઘરે જાઓ, એન્ડ ડુ યોર હોમવર્ક, અને તમારું ગૃહ કાર્ય કરો. તો અનેથી વાક્ય, અલગ અલગ બે વાક્ય છે અને અનેથી જોડ્યા. ત્યાર પછી અથવાનો ભાવ વાળું ઓર આવ્યું. તો વિલ યુ હેવ ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી લેશો, કારણ કે આપણે બે વસ્તુ તો સાથે લેવાના નથી. તો અહીંયા બે માંથી એકનો ભાવ દર્શાવો હોય ત્યારે ઓર વપરાય છે, અથવાનો ભાવ આવે છે. ઇઝ સી એ ડોક્ટર ઓર એ નર્સ, તેની ડોક્ટર છે કે નર્સ છે. તો અહીંયા કોઈ વ્યક્તિ છે કા નર્સ હોય કા ડોક્ટર હોય, તો બે માંથી એકનો ભાવ હોય તો જયારે ઓર વાપરી શકાય. એવી રીતે અમર વિલ બાય એ બુક ઓર એ મેગઝીન, તો અમર છે પુસ્તક અથવા સામયિક ખરીદશે. એવી રીતના બે માંથી એકનો ભાવ હોય ત્યારે ઓર વાપરી શકાય, અથવાનો ભાવ હોય તો ઓર વાપરી શકાય. હવે ત્રીજું આવે છે છેલ્લું, બટ. બટ એટલે પણ, કિંતુ, લેકિન, પરંતુ, એવું બધું બોલી શકીએ. તો રઘુ ઇઝ ફેટ બટ વીક, રઘુ જાડો છે પણ કેવો છે, નબળો છે, અશક્ત છે. મિસ્ટર રાય ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી, શ્રીમાન રાય છે એ પૈસાવાળા છે પણ સુખી નથી, ખુશ નથી. તો પણનો ભાવ છે એટલે બટ. અંકિત ઇઝ નોટી બટ ક્લેવર, અંકિત તોફાની છે પણ હોશિયાર છે. તો વિરોધાભાસ વાળું વિપરીત ભાવ હોય ત્યારે બટ વાપરી શકીએ. તો આગળ જોઈએ એમાં એની એક્સરસાઇઝમાં સમજીએ બરાબર. તો એક્સરસાઇઝમાં જોઈએ સંબંધક રૂપો એટલે પજેસિવ્સ વડે ખાલી જગ્યા પૂરો. તો યુ આર ફાયરમેન, તમે લાઇબંબા વાળા છો એટલે કે આગ બુજાવવા વાળા છો. તો ધીઝ આર યોર યુનિફોર્મ, આ તમારો યુનિફોર્મ છે. તો યુનું યોર આવ્યું. તો ધેટ ઇઝ નીરજ, પેલો નીરજ છે. ધેટ ઇઝ હિઝ સ્કૂલ, તો નીરજ જો ધેટ તો કોઈ કરતા નથી, તો નીરજ એટલે પુરુષ, પુરુષ એટલે હી માટે હિઝ વપરાય. મિસિસ દવે ઇઝ એ ડોક્ટર, મિસિસ દવે છે સી છે, તો સી માટે ધી આર હર પેશન્ટ, તો પેલા આ તેણીના દર્દીઓ છે, તો સી નું હર થયું. હર્સ એન્ડ મી એટલે એક કરતા જાજા એટલે ધે આર ફ્રેન્ડ્સ, તો ધોઝ આર ખાલિયા બાઇસિકલ્સ, તો ધેર બાઇસિકલ, કારણ કે ધેય નું એક કરતા જાજા નામ હોય એને ધેય કહેવાય, ધેય નું ધેર બને. આઈ એમ જતીન, હું જતીન છું, તો ધીસ ઇઝ ખાલિયા બ્રધર, તો આઈ નું માય થાય. જો ધીસ ઇઝ જતીન કે ધેટ ઇઝ જતીન હોત, તો ધીસ કે ધેટને ધ્યાને ન લેત, તો જતીનને ધ્યાને લેત, તો જતીન એટલે ઈ, તો ઈ નું ઈ જ થાત, પણ અહીંયા આપણે આઈ આપેલું છે એટલે આઈ નું માય એમ. તો યુ આર ટીચર્સ, તમે શિક્ષકો છો, તો ધીઝ આર યોર સ્ટુડન્ટ, તો યુ નું યોર, કે આ તમે શિક્ષકો છો, આ તમારા વિદ્યાર્થીઓ છે. તો ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે, તો ધેટ થી તમારો કરતા ઇન્ડિકેટ થતો નથી, તો અંદર જોતા તમારો એલિફન્ટ, એલિફન્ટ એટલે ઇટ, તો ઇટ નું ઇટ્સ થાય. તો ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક, કે પેલી તેની પૂંછડી છે, સોરી ટ્રંક એટલે સૂંઢ છે. આગળ વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ, તો ધોઝ આર અવર ફાર્મ્સ, તો વી નું અવર, અમે ખેડૂતો છીએ,
તો પેલા અમારા ખેતરો છે. ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, કે આ શ્રીમાન પંડ્યા છે, પુરુષની વાત થાય છે. તો ધેટ ઇઝ હિઝ સન મોહિત, પેલો તેનો દીકરો મોહિત છે. હવે ધીસ કે ધેટ થી આપણે ક્લિયર નથી થતું, પણ મિસ્ટર પંડ્યા એટલે હિ, તો હિ નું વાક્યમાં ખાલીયામાં અમે હિ જ આવ્યું. તો દેવ એન્ડ રાજ આર કઝિન્સ, કે દેવ અને રાજ છે એ પિતરાય ભાઈઓ છે. તો એક કરતા જાજ એટલે ધ્યેય, તો ધીસ ઇઝ ખાલીયા ગ્રેન્ડ મધર, તો આ તેના દાદીમાં છે, તેઓના દાદીમાં એટલે તેઓના એટલે ધૈર. તો યુ આર અ ડોક સ્ટુડન્ટ, કે તમે વિદ્યાર્થી છો, તો ધીસ ઇઝ યુઅર સ્કૂલ, તમે વિદ્યાર્થી છો તો તમારી શાળા છે, એવી રીતના. તો બીજો તમે જોઈએ એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરવાનો છે, બહુ સમજવા જેવું મજા આવે એવું છે. ધીસ ઇઝ પેન ઓફ સાહિલ, તો એમાં વાક્યમાં તમારે જોવાનું છે, ઊંધેથી જોવો તમે, તો પેલા કર્તા ક્રિયાપદ ગોઠવી નાખવાના, ધીસ ઇઝ ગોઠવી નાખ્યું, ત્યાર પછી ઊંધેથી જોવો તો પેન ઓફ સાહિલને બદલે પેલા સાહિલ આવ્યું, ઓફ કાઢી અને એપોસ્ટ્રોફીએસ લગાડ્યો અને છેલ્લે પેન આવ્યું, તો ધીસ ઇઝ સાહિલ્સ પેન, એવી રીતના. તો ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર, તો ધેટ ઇઝ કર્તા ક્રિયાપદ મૂકી દીધું, પછી છેલ્લે શબ્દ છે માય ટીચર એને આગળ લીધું, અને ઓફને બદલે એપોસ્ટ્રોફીએસ મૂક્યો, અને હાઉસને છેલ્લે લીધું, તો ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ, એવી રીતના બન્યું. તો સી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ, તો એનું બને સી ઇઝ દિનેશ સિસ્ટર, દિનેશની, નોની નુના એટલે એપોસ્ટ્રોફીએસ. રાગિણી ઇઝ ધ નેબર ઓફ ગીતા, તો રાગિણી ઇઝ ગીતાસ નેબર. વી આર ધ સ્ટુડન્ટ ઓફ મિસ્ટર વ્યાસ, તો અહીંયા વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ. તો અહીંયા તમે જુઓ ઉપરના ત્રણ વાક્ય છે એમાં નામની પાછળ એપોસ્ટ્રોફીએસ લાગ્યો છે, પણ નીચે ચોથા વાક્યમાં તમે જુઓ તો મિસ્ટર વ્યાસ, જ્યારે તમારું કોઈ નામ હોય એનો છેલ્લો અક્ષર એસ આવતો હોય તો એને એપોસ્ટ્રોફીની ફક્ત નિશાની લગાવી, એપોસ્ટ્રોફી એસ લગાવો નહીં. જો અહીંયા તમે જોઈ શકો છો કે મિસ્ટર વ્યાસ છે, ફક્ત એને એપોસ્ટ્રોફીની નિશાની લગાવેલી છે. જ્યાં ઉપર તમે વાક્યમાં જુઓ તો એમાં ટીચર્સ, પછી દિનેશ, ગીતાસ, એવું એપોસ્ટ્રોફીએસ આવ્યો, પણ ચોથા વાક્યમાં અહીંયા આપણે ફક્ત એપોસ્ટ્રોફીની નિશાની આવી. કોઈ બહુવચનનું નામ હોય, જે બહુવચનનો શબ્દ, તો એની પાછળ એસ આવતો હોય, નામનો શબ્દ હોય, છેલ્લે એસ આવતો હોય, તો એને ફક્ત એપોસ્ટ્રોફીની નિશાની વડે દર્શાવવું. તો અહીંયા છે ધીસ ઇઝ ધ કાર ઓફ મોહન, તો ધીસ ઇઝ મોહન્સ કાર. ધેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર, તો ધેટ ઇઝ માય મધર્સ પર્સ. ધે આર ધ ચિલ્ડ્રન ઓફ દીપકભાઈ, તો ધે આર દીપકભાઈઝ ચિલ્ડ્રન. આ રીતના વાક્યમાં તમે એપોસ્ટ્રોફીએસ સમજ્યા. આગળ જોઈએ ડિટેલમાં હજી. તો તમારું આઠમું વાક્ય છે યુ આર ધ ફ્રેન્ડ્સ ઓફ મેહુલ, તમે મેહુલના મિત્ર છો. તો આગળ બને કરતા ક્રિયાપદ યુ આર, છેલ્લે છે મેહુલ એને આગળ લીધો, ઓફને બદલે એપોસ્ટ્રોફીએસ મૂક્યો, અને ફ્રેન્ડ છેલ્લે છોડી દીધો. તો યુ આર મેહુલ્સ ફ્રેન્ડ્સ, તમે મેહુલના મિત્રો છો. હર્ષદભાઈ ઇઝ ધ અંકલ ઓફ કિરણ, તો હર્ષદભાઈ ઇઝ કિરણ્સ અંકલ, હર્ષદભાઈ કિરણના અંકલ છે. આગળ ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી, તો ધેટ ઇઝ મંકીઝ ટેલ. આ રીતનું એપોસ્ટ્રોફીએસ બન્યું. હવે આપણે જોઈએ એન્ડ, બટ અને ઓર વડે ખાલીજીયા પૂરવાની છે તેમાં. તો ઉદાહરણ જુઓ, વિલ યુ ઇટ એપલ્સ, ખાલીજીયા બનાના. તો કોઈ બે વસ્તુ આપી છે, તો બંને વસ્તુનો સેમ વસ્તુ હોય તો સમાન ભાવ ન હોય એટલે વિપરીત ભાવ હોય, અથવા તો અથવાનો ભાવ હોય તો એમાં આપણે ઓર મૂકી શકીએ, પણ બટ ન મૂકી શકીએ, કારણ કે વિપરીત વસ્તુ નથી. સરલા ઇઝ ક્લેવર બટ નોટી, સરલા હોશિયાર છે પણ તોફાની છે, તો પણનો ભાવ છે એટલે બટ આવ્યું. ગો ટુ ધ માર્કેટ, બજારમાં જાઓ, એન્ડ બ્રિંગ સમ વેજીટેબલ, અને કેટલુંક શાકભાજી લેવો, અનેનો ભાવ છે એટલે એન્ડ. યુ કેન ડ્રિંક ટી ઓર કોફી, તમે ચા કે કોફી પી શકો છો, બંને પીવાની વાત હોતી નથી, તો બેમાંથી એકનો ભાવ હોય ત્યારે ઓર. વિવેક કોલ્ડ મી, વિવેકે મને બોલાવ્યો, બટ આઈ વોઝ નોટ એટ હોમ, પણ હું ઘરે ન હતો, પણનો ભાવ છે એટલે બટ. રન ફાસ્ટ, ઝડપથી દોડો, ઓર યુ વિલ નોટ વિન, નહીતર તમે જીતશો નહીં, તો નહીતરનો અથવા કે નો ભાવ હોય તો ત્યારે ઓર મૂકી શકાય. ઝડપથી દોડો અથવા તમે હારી જશો એવા ભાવમાં ઓર આવ્યું. પ્લીઝ કમ હિયર, કૃપા કરી અહીં આવો, એન્ડ ટેક યોર બુક્સ, અને તમારા પુસ્તકો લ્યો, તો અહીંયા આવો અને બુક્સ લ્યો, એટલે એન્ડ નો ભાવ છે, એટલે અને નો ભાવમાં એન્ડ આવ્યું. ઇઝ ફરીદા એ ટીચર ઓર એ ડાન્સર, તો ફરીદા ટીચર છે કે ડાન્સર છે, કે નો ભાવ છે અથવા નો ભાવ છે એટલે ઓર આવ્યું. કિરણ ઇઝ ક્લેવર બટ હી ફેલ ઇન ઇંગ્લિશ, કિરણ છે હોશિયાર છે પણ તે ઇંગ્લિશમાં નિષ્ફળ રહ્યો, નાપાસ થયો, એ ભાવમાં પણનો ભાવ છે એટલે બટ.
માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, મારા દાદાજી વૃદ્ધ છે એન્ડ વીક, અને પાછા અશક્ત છે. તો બે સમાન ભાવથી આટલે એન્ડ આવ્યું. પણ જો અહીં હેલ્ધી શબ્દ હોત તો બટ આપણે મૂકી શકત, પણ વીક છે, વૃદ્ધય છે અને સાથે સાથે પાછા વીક એટલે નાદુરસ્ત, એટલે કે તબિયત બરાબર ન રહેતી હોય, વીક હોય, એના માટે બે સમાન છે એટલે એન્ડ આવ્યું. વિલ યુ કમ એન્ડ હેલ્પ મી, શું તમે આવશો અને મને મદદ કરશો, એવા ભાવમાં બે સમાન વસ્તુ છે એટલે એન્ડ આવી. તો આ રીતના આપણે અહીંયા જોઈએ તો રિવિઝનમાં સૌ પ્રથમ આપણે સંબંધક રૂપો જોયા, ત્યાર પછી એપોસ્ટ્રોફીસ ની વાત કરી અને અંતમાં આપણે એની ભેગી કન્જક્શનની ચર્ચા કરી અને એની એક્સરસાઇઝ સોલ્વ કરી. તો આ રીતના આપણે જે ગ્રામરમાં રિવિઝન ટોપિક આવે છે એ ટોપિક વિશેની ચર્ચા કરી. તો જેટલી મેં તમને એક્સરસાઇઝ છે આમાં બેઠી એક્સરસાઇઝ જે સોલ્વ કરાવેલી એક્સરસાઇઝ છે, પહેલી બીજી ને આ ત્રીજી એક્સરસાઇઝ, એ ત્રણ એક્સરસાઇઝ તમારે ફેરબુકમાં ફેરવર્કમાં લખવાની છે. એ તમને ફરીથી રિપીટ કરાવું છું, એ તમે અહીંથી જોઈ શકો છો. એ ગ્રામર પાર્ટમાં પેલો પેલો ટોપિક છે રિવિઝન, તેમાં એક્સરસાઇઝ આપી છે, આપણે ડિટેલમાં સમજ્યા. હવે એની આ એક્સરસાઇઝ છે, તમે શાંતિથી જોઈ શકો છો. આનો બીજો પ્રશ્ન છે, એના વિશે આપણે ચર્ચા કરી અને એમાં આપણે આગળ વધીએ તો પાછળ ત્રણ એના સેન્ટેન્સ આપ્યા છે અને ત્યાર પછીની જે ત્રીજી એક્સરસાઇઝ કન્જક્શનની છે, તો આ રીતના પરીક્ષામાં પૂછાય તો તમે સહજતાથી લખી શકો છો. તો આ તમારે ફેરવર્કમાં પાકી બુકમાં ફિલઅપ કરવાનું છે. આપણે ઓવર રાખીએ છીએ અહીંયા.